જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં છો? વેલકમ ટુ જ્યોતિષ લોક. એકાદશીના જય સ્વામિનારાયણ તમને બધાને. ચાલો મા ઠાકોરજીના દર્શન કરી લ્યો. જય સ્વામિનારાયણ દયાળુ. કેમ છો ભગવાન? મજામાં છો ને? જય સ્વામિનારાયણ. આજે મમ્મી છે ને ગયા છે આફ્રિકા, ને મમ્મીએ સરસ ફરાળી ઢોકળા બનાવ્યા છે, તો ઠાકોરજી જમી લ્યો. જય સામના તુલસીજી. કેમ છો? એકાદશીના જય સામનારાયણ. આજે છે મોટી એકાદશી, ભીમ એકાદશી કહેવામાં આવે છે. અમારે એ બાજુ કાઠિયાવાડમાં છે ને ભીમ એકાદશીનો ખૂબ જ મોટો મહિમા છે. તો આજે બધાને ભીમ એકાદશીના જય સામનારાયણ. ને હું આજે એક રિક્વેસ્ટ કરીશ કે સોરી, આજે છે ને આજે ફરાળી આઈટમનો વિડીયો નથી આવવાનો, પણ મેં જે અથાણું બનાવ્યું ને પરમ દિવસે એનો હું આજે વિડીયો મૂકવાની છું. તો પ્લીઝ મારો વિડીયો એન્ડ સુધી જોજો. થેન્ક યુ. હું આજે બનાવું છું કેરીનું અથાણું, ગુડ કેરીનું અથાણું બનાવવાની છું. તો તેના માટે મેં કેરી લઈ લીધી છે. તો પહેલાં છે ને કેરીના કટકા કરી લેવાના. આવી રીતના જો મેં નાના નાના કટકા કરી લીધા છે. તમારે નાના જોતા હોય તો નાના કરી લેવાના, ને મોટા જોતા હોય તો મોટા કરી લેવાના. પણ મેં મીડિયમ સાઇઝ કરી લીધા છે. હવે છે ને કેરીને છે ને એક બાઉલમાં મૂકી દેવાની. આ બાઉલમાં મૂકી દીધી છે, આવી રીતના મેં મૂકી દીધી છે. હવે છે ને એમાં નિમક મૂકી દેવાનું, બે ત્રણ ચમચી મેં નિમક મૂકી દીધું છે. એક ચમચી હળદર મૂકી દીધી છે, 1½ હળદર મૂકી દીધી છે. પછી એને સારી રીતે મિક્સ કરી લેવાનું. આવી રીતના ને એને છે ને એક એક રાત આખો, એક દિવસ ને એક રાત આવી રીતે મૂકી રાખવાનું. એટલે કેરીમાંથી પાણી છૂટું થશે, કે નિમક મૂક્યું છે ને એટલા માટે. તો હું નિમક હજી એક ચમચી હજી નિમક મૂકીશ, ને હળદર પણ મૂકીશ. કેરીને કલાકે કલાકે એવી રીતે ફેરવી લેવાનું, એટલે છે ને પાણી છૂટું પડી જશે. ને કાલે સાંજે હું છે ને એને કાઢીશ ને સૂકવી દઈશ. આ વખતે ગોળ કેરીનું અથાણું બનાવવાની છું. મેં કેરીને કાઢી લીધી છે આવી રીતે ચાઈનીમાં. હવે છે ને થોડી વાર એનું પાણી નીકળી જાય ને પછી છે ને એને સૂકવી દેવાની. આવી રીતે છે ને પેલા છે ને મેં ધોઈ નાખ્યા છે સરસ પાણીમાં, ને પછી છે ને આવી રીતે કોરા કરી નાખવાના. પાણી ના રહેવું જોઈએ આમાં. આવી રીતે કોરા થઈ જાય ને પછી છે ને આ હોય ને એ કાઢી લેવાના, અને દીટી હોય ને ઉપરનું આવી રીતે કાઢી લેવાનું. કાચા હોય ને એનું અથાણું મસ્ત થાય, ને પાકા હોય ને તો અથાણું ના થાય, કે અથાણું બગડી જાય તમારું. બારમાં એક વરસ રાખવું હોય ને તો ના રાખી શકો. ચા પાકું છે આવી રીતે. જો મેં બધા તોડી લીધા છે, ને નિમક પણ મૂકી દીધું હતું. આવી રીતે કાઢી પછી છે ને નિમક નાખી, ને આ ખાટો પાણી છે ને એને બોળી દઈશ. ને થોડું એમાં લેમન પણ મૂકીશ, કે ખરી હોય ને તો વધારે ખાટું પાણી થાય. પણ ઓછું એક જ કેરી હતી, કે થોડું જ બનાવવું છે એટલા માટે. આ છે ને કે ખાટું કે પાણી તમારે શું કહેવાય, ઘણો ટાઈમ ચાલે, ફ્રીજમાં રાખી દેવાનું, નાખી નહીં દેવાનું. કે ગરમર કે કરો ને તો ગરમરમાં પણ તમે બોળી શકો છો. હવે છે ને આવી રીતે હલાવી લેવાનું ખાટા પાણીમાં. આવી રીતે હલાવી લેવાનું. ચાલો મેં ગુંદાને છે ને ખાટા પાણીમાં બોળી દીધા છે. આવી રીતે કલાકે કલાકે છે ને એને મિક્સ કર્યા રાખવાનું. કલાકે કલાકે મિક્સ કર્યા રાખવાનું એટલે મિક્સ થઈ જાય. આવી રીતે ખારેક ને ખોખરાને પહેલાં ધોઈ લઈશ પાણીથી, ને ધોઈને પછી છે ને ખાટા પાણીમાં પલાળી દઈશ, જે કેરીનું પાણી નીકળ્યું ને તેમાં.
કચરો મોકલી જતા માટે ખારેકને ગાજરને ધોઈ નાખી છે. હવે છે ને આ ખાટા પાણીમાં મૂકી દઈશ, એક દિવસ રાખી દેવાનું, એટલે છે ને પલળી જાય મસ્ત નું ખાતું પાણી એમાં ચડી જાય, એટલે થાણું તમારું પગડે નહીં, એટલા માટે મૂકવાનું. ખોખડા છે ને કલાકે કલાકે હલાવ્યા રાખવાનું, એટલે ખારેકના ખોખડા છે ને પલળી જાય મસ્તના. પલાળી લીધા તમે 2-3 કલાક, એચિન ચિકાસ બધો નીકળી જશે. ને પછી છે ને કોરા, સોરી મારી તબિયત સારી નહોતી તો આવી રીતે છે ને ખારેકને પણ મેં બહાર કાઢી લીધી છે, અને કે ગુંદાને પણ લૂછી લીધા 2 વખત. એના ગુંદાને છે ને કોરા કરી લેવાના કપડેથી, ને કેરીને પણ કોરી કરી લીધી, આને પણ હવે કોરી થવા રાખી દીધી છે ખારેકને, ને પછી છે ને કપડેથી છે ને પછી લૂછી લઈશ. એવી રીતે કરું છું. ગુળ કેરીના અથાણા માટે મેં તેલ મૂકી દીધું છે, તેલની અંદર છે ને તજ, લવિંગ ને આખા મરી મેં મૂકી દીધા છે, ને તેલને છે ને થવા દેવાનું. થઈ જાય ને પછી એમાં આ બધી વસ્તુ મૂકી દેવાની, એટલે કે તજ, લવિંગ ને મરી મૂકી દેવાના, ને એમાં છે ને મેં વરિયાળી પણ મૂકી છે. પણ તમારે જો વરિયાળી ઉપરથી પણ મૂકી શકો છો તો ઉપરથી પણ મૂકી શકાય છે, તો એવી રીતે મેં કરી લીધું છે. તો હવે જો તેલ થઈ જશે ને એટલે એમાં છે ને હું ગોળ મૂકવાની છું, ને ગોળની પાય જેવું આવે ને એટલે એકદમ આપણે જે લાડવા બનાવીને એવું નથી કરવાનું, આપણે ખાલી ગોળને ગરમ જ કરવાનું છે. જો મેં વરિયાળી મૂકી દીધી છે તો વરિયાળીની હિસાબે છે ને જે ગોળ કેરીનો જે અથાણાનો જે ટેસ્ટ આવે ને એ ખૂબ જ સરસ આવે, એટલા માટે આવી રીતે હું કરું છું. ને જો મેં ગરમ કરી લીધું ને હવે છે ને એમાં ગોળ હું ઉમેરી દઈશ, ને ગોળ છે ને એવી રીતે ઉમેરવાનો કે માપનો વધારે થાય તો કંઈ વાંધો નહીં, પણ જો એનો જેટલો આપણો મસાલો હોય ને એટલો ગોળ લેવાનો. એમાં મેં થોડી હળદર પણ મૂકી, એટલે શું ગોળ છે ને થોડો કાળો હોય એટલે છે ને તમારું અથાણું કાળું ના થાય, એટલા માટે મેં ઉપરથી થોડી હળદર પણ મૂકી દીધી છે. જો કલર કેટલો મસ્ત આવ્યો છે, ને આ હળદર છે ને હું ઇન્ડિયાથી લાવી છું, અમે મસાલા બધા ઇન્ડિયાથી જ મંગાવીએ છીએ, અને આ વખતે હું રૂપરૂપ ગઈ હતી ને તો લાવી છું. હવે છે ને હું તપેલામાં મૂકી દઈશ આ જે ગોળ ને તેલ બે મિક્સ કર્યું હતું ને, એ જો ગોળ મેં એડ કરી દીધો છે, ગોળની પાઈને તેલ જે કર્યું હતું ને મિક્સ એ અથાણામાં મૂકી દીધું છે, એટલે કે કેરી ગુંદા ને ખોખડાની અંદર મૂકી દીધું. હવે છે ને જે મારી પાસે તૈયાર મસાલો છે ને, એટલે કે જે મેં તૈયાર મસાલો કરીને રાખી દીધો હતો ને એ મસાલો હું એમાં મૂકવાની છું. હું અથાણાનો મસાલો ઘરે જ બનાવું છું, આ તો મેં પહેલાં કરીને રાખી દીધો હતો. ધાણાના કુરિયા ને રાયના કુરિયા ઘરે ગ્રાઇન્ડ કરીને મસાલો હું બનાવું છું, એ હું મૂકું છું. હવે છે ને મિક્સ કરી લેવાનું. હવે છે ને લાલ મરચું મેં 3 ચમચી મેં મોટી હતી ને 3 ચમચી મેં એમાં એડ કર્યું, એટલે કે ઉમેરી દીધું.
ને હવે છે ને હું જો મિક્સ કરી લઈશ, ને અથાણું છે ને ગોળ કેરીનું અથાણું તીખું હોય ને તો જ ટેસ્ટમાં છે ને મસ્ત લાગે, એનો ટેસ્ટ બહુ છે ને બહુ સરસ આવે. તો પ્લીઝ તમે લોકો પણ ટ્રાય કરજો, બનાવજો કે હું આવી રીતે અથાણું બનાવું છું. ને રાયના કોરિયા અને ધાણાના કોરિયા હંમેશા હું ઘરે દળીને બનાવું છું, એટલે છે ને અથાણું એટલું સરસ સુગંધદાર થાય, ને બહારના જે આવે છે ને મસાલા એ છે ને સુગંધ નથી હોતી, એટલા માટે હું ઘરે બનાવું છું. ને જેને રેસીપી જોતી હોય ને તો ફોલો કરજો, કે એમાં છે ને મેં ઓલરેડી વ્લોગ મારો મૂકેલો છે, તો એ પણ આખો સેપરેટ જ છે વ્લોગ્સ, તો પ્લીઝ એ તમે જોઈ લેજો. જ્યોતિ ફટાનિયા વ્લોગ્સ છે મારો ચેનલનું નામ, તો પ્લીઝ જેને જોતો હોય પ્લીઝ સબસ્ક્રાઈબ લાઈક કરજો ને કોમેન્ટ પણ કરજો. થેન્ક યુ. જો હવે છે ને હું એક દિવસ રાખી મૂકીશ, ને કાલે સવારે હું અથાણાને, જો અથાણું મેં આવી રીતે બેણીમાં ભરી લીધું છે, ને એની ઉપર છે ને તેલ હોવું જોઈએ, તેલ હોય ને તો તમારું અથાણું છે ને ક્યારેય બગડે નહીં. જેવી રીતે મેં ભરી લીધું છે આમાં દેખાશે ને, એ છે ને હું ઇન્ડિયાથી લાવેલી છું. આ વખતે ગઈ હતી ને તો આ નાની બહેણી લાવી ને આ મોટી બહેણી લાવી. તમને બધાને મારી રેસીપી કેવી લાગી પ્લીઝ કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ લાઈક માય યુટ્યુબ ચેનલ. થેન્ક યુ સો મચ. બાય બાય.